नमस्कार, सुप्रभात। शुरुआत करी आज ની ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ થી। વિશ્વના દેશો બે ભાગમાં વહેંચાઈ રહ્યા છે ચીન રશિયા વર્સેસ અમેરિકા યુરોપની લોબી, જેમાં ઇઝરાયલ હમાસ વચ્ચે સંઘર્ષ, ત્રીજા વિશ્વ યુદ્ધની આશંકા। મેન્યુઅલ સ્ક્વેન્જિંગ સંપૂર્ણ નાબૂદ કરો, સુપ્રીમ ને કેન્દ્ર રાજ્યના કડક આદેશ, જેમાં ગટરમાં સફાઈ કર્મીનું મોત થતા સરકારે ₹30 લાખ વળતર આપવું ફરજિયાત। વોડા બિલ્ડિંગમાં આવેલી પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાની કચેરીના ચીફ ઓફિસર અને કર્મચારીઓ વચ્ચે મુક્કાબાજી। અધ્યાપક આલમમાં સત્તાધીશો સામે પ્રચંડ રોષ, જેમાં કોઈપણ જાતના નીતિ નિયમો વગર આજથી બાયોમેટ્રિક સિસ્ટમનો અમલ, જેમાં કોઈ અધ્યાપક કે કર્મચારીને હાજરી ના પૂરી હોય તો શું કાર્યવાહી થશે સહિતના ઘણા સવાલોના જવાબ ખુદ ફેકલ્ટીના ડીન પાસેથી પણ નથી। વડોદરા નજીક સુખલીપુરા ગામે સૂર્યા નદીમાં ઢોર કાઢવા ગયેલી જાંબાઝ મહિલાએ મગર સાથે ફાઇટ કરી પોતાનો જીવ બચાવ્યો। જુનાપાદરા રોડ બાદ પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફ્લેટમાં ચાલતું કુટનખાનું પકડાયું, જેમાં પોલીસે 5 યુવતીઓને છોડાવી। તહેવારોમાં દરોડા પાડીને નાના વેપારીઓનો ખાતમો કરી રહેલા જીએસટી અધિકારીઓ, જેમાં રિલીફ રોડની 45 દુકાનો રોજ સવારે ખોલાવી દરોડા ચાલુ કરી વેપાર કરવા દેવામાં આવતો નથી। ઇન્ચાર્જ કુલપતિ કાર્યભાર પ્રોફેસર નીલામ્બરી બેન દવેને સોંપાયો, જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવાદાસ્પદ ઇન્ચાર્જ કુલપતિ પ્રોફેસર ભીમાણીની અંતે હકાલપટ્ટી કરવામાં આવી। ઓસ્ટ્રેલિયાનો હાઈ સ્કોરિંગ મુકાબલામાં પાકિસ્તાન સામે 62 રનથી વિજય। કેરળ હાઈકોર્ટ પતિની ઝાટકની ગાડી પતિને ખાવાનું બનાવતા ન આવડે તો એ છૂટાછેડાનું કારણ બની ન શકે, હાઈકોર્ટ। એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર। મુસ્લિમ દેશોમાં દેખાવો જારી, ઇઝરાયલ 20,000 નાગરિકોને ખસેડ્યા, જેમાં ગાઝા પટ્ટી પર ઇઝરાયલના વધુ 100 હુમલા, જેમાં કહ્યું અમારા અસ્તિત્વનો જંગ છે। આર્મીના 100થી વધુ અધિકારીઓના ફોનમાં લિંક મોકલી જાસૂસી કરવાનું ષડયંત્ર, તારાપુરમાંથી પાકિસ્તાની જાસૂસ પકડાયા। આજે કચ્છનું આ ધોરડું વિશ્વના નકશા પર આવ્યું, બેસ્ટ ટુરિઝમ વિલેજનો દરજ્જો મળ્યો। રાજ્ય સરકારે કહ્યું નકલી સર્ટી હશે તો 2 વર્ષ પણ પ્રવેશ રદ થશે, દીકરીના પ્રવેશ માટે ગરીબ બનેલા ઉદ્યોગપતિ સામે કાર્યવાહીની તૈયારી। હાઈકોર્ટના કેસ વધતા રાજકોટના આચાર્ય એલર્ટ, જેમાં સ્કૂલોમાં છાત્રાને વધારે ને વધારે વ્યાયામ ન કરાવવા, તડકામાં ન બેસાડવા સૂચના આપવામાં આવી। 21-28 વર્ષની વય ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે, જેમાં એક્ઝિમ બેંકમાં મેનેજમેન્ટ ટ્રેનની 45 પોસ્ટ ઉપર ભરતી માટે જાહેરાત કરવામાં આવી। ઉદ્યોગો માટે વર્ક ફોર્સ બનાવી રોજગારીનું કૌશલ્ય વધારવાના કેન્દ્રોની પહેલ, જેવા સ્કિલ હબ અંતર્ગત CBSI સંલગ્ન શાળામાં PMKVY 4.0 નો અમલ થશે। કલા યુદ્ધથી ત્રસ્ત માનવતાને અવાજ આપે છે ઇઝરાયલ અરબ સંઘર્ષનો અલગ અલગ કોણ બતાવતી ફિલ્મો, જેમાં હાલ યુદ્ધ ચાલી રહ્યું છે તેમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે। યુએસ બોન્ડ યીલ્ડ વધી 5% નજીક પહોંચતા ક્રૂડ ઓઇલના આક્રમક તેજીના પગલે શેર માર્કેટમાં નિરાશા, સેન્સેક્સ સાપ્તાહિક ધોરણે 885 ડાઉન, ત્યારે નિફ્ટી 19,500 ને નજીક। એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર। રવિવાર સુધીમાં સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી। વૈશ્વિક આગાહીના પ્રણાલીનું મોડલ તેને ગુજરાત પાકિસ્તાન તરફથી દર્શાવે છે। અરબી સમુદ્રમાં સર્જાયેલું લો પ્રેશર વાવાઝોડામાં ફેરવવાની આગાહી। કેનેડાએ ભારતમાંથી પોતાના 41 રાજદ્વારીઓને પાછા બોલાવ્યા। ગાઝા પર ઇઝરાયલનો બોમ્બ મારો, લેબેનોન નજીકનું પોતાનું ટાઉન ખાલી કરાવવામાં આવ્યું।
વડોદરા જિલ્લામાં શાળામાંથી ડ્રોપ આઉટ બાળકોને શોધવા શિક્ષણ વિભાગ સર્વે કરશે. નમક ભારતનું નમક હલાલી પાકિસ્તાનની. જામનગરથી શરૂ થયેલું જાસૂસી ન્યૂઝ ષડયંત્ર તારાપુર સુધી પહોંચ્યું, જેમાં તારાપુરના વેપારીને જામનગરના શખ્સે સિમ કાર્ડ આપ્યું. માં અંબાની પૂજા અર્ચના કરી પ્રસાદ લઈ રાસ ગરબા રમતા ખેલૈયાઓ, જેમાં તાલુકામાં ઠેર ઠેર ઉત્સાહભેર નવરાત્રીની ઉજવણી થઈ રહી છે. પાકિસ્તાનને 62 રને હરાવી ઓસ્ટ્રેલિયાની ટોપ 4માં એન્ટ્રી. તારાપુરમાંથી પાકિસ્તાન એજન્ટને મદદ કરતો શખ્સ પકડવામાં. એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. પંજાબ એસેમ્બલીના બે દિવસના સત્રના પહેલા જ દિવસમાં ભારે હોબાળો. રાજ્ય સરકાર 30 ઓક્ટોબરે રાજ્યપાલ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જશે, ત્યારે હોબાળા બાદ પંજાબ વિધાનસભાનું ચાલુ સત્ર રદ કરવામાં આવ્યું. ખાલિસ્તાનના વિવાદમાં વળાંક, 41 રાજદ્વારીઓને કેનેડાએ પરત બોલાવ્યા. દિવાળીના તહેવાર દરમિયાન રોકડ રકમ અને દાગીનાઓની ચોરી લૂંટફાટ અટકાવવા વડોદરામાં જ્વેલર્સની સુરક્ષા માટે પોલીસ સજ્જ, જેમાં જ્વેલર્સના વિવિધ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ ઉપરાંત 3 લેયર સુરક્ષા આયોજન કરવામાં આવ્યું. બોડેલી હાલોલ રોડ પર રણભૂન ઘાટી ચોકડી પર મધરાત પછી ક્રુઝર જીપ સાથે મોટરસાઇકલનો ગમખવાર અકસ્માત, જેમાં બાઇક પર સવાર 3 યુવકના મોત. UNWB દ્વારા ગોરડાના વિશ્વશ્રેષ્ઠ ટુરિઝમ વિલેજ ચાંદીમાં સમાવેશ, જેમાં ગોરડો વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજ બન્યું. રાજકોટમાં ઢોર પકડવા જતા કર્મચારીઓ સાથે મહિલાઓએ છૂટા હાથની ઝપાઝપી કરી. સોના ચાંદી ક્રૂડ તેલના ભાવમાં તેજી, જેમાં કોટન કેન્ડી વાયદો 320 રૂપિયા નરમ. ગાયકવાડી નળિકા બદલવાનું કામ નહીં કરનાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાના કામની દરખાસ્ત ધારણા મુજબ મુલતવી, જેમાં 10 લાખ પ્રજાજનના હિતના બદલે કોન્ટ્રાક્ટર વેલજી રત્ના સોરઠિયાનું ઇન્ફ્રાનું હિત મહત્વનું છે. એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. કેનેડાએ ભારતીયોને આપવામાં આવતા કેનેડાના વિઝાની પ્રોસેસ ધીમી કરી, જેમાં ટ્રુડોના આક્ષેપો બાદ સંબંધો કથળ્યા છે. કેનેડાએ વિઝા અને કોન્સ્યુલર સર્વિસ બંધ કરી છે. નિમિત્તા WTP અને પાણીની લાઇનનું કામ અને નોટિસ છતાં પૂરું ન કર્યું, ત્યારે ઇજારાદાર વેલજી રત્ના સોરઠિયાને બચાવવામાં કોને રસ છે? દરખાસ્ત મુલતવી રાખવામાં આવી. ગરબા ગ્રાઉન્ડમાં વિધર્મીઓને એન્ટ્રી અપાતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો. સ્પાનેસ્ટ અને અરોમા ડેના સંચાલકો સામે ગુનો નોંધવામાં આવ્યો. ભારતમાં શરણ લઈ 18 વર્ષની પાકિસ્તાન માટે જાસૂસી કરતા લાભ શંકર આણંદમાંથી પકડાયો. હાથી મેલું ઉપાડવાની પ્રથા સંપૂર્ણપણે બંધ થવી જોઈએ. સફાઈ કર્મી વિકલાંગ બને તો 10-20 લાખ સુધીનું વળતર. સીવર સાફ કરતા કર્મીનું મોત થાય તો 30 લાખ વળતર આપવામાં આવશે. પાકિસ્તાનની બીજી હાર. ઓસ્ટ્રેલિયાએ 62 રનથી પાકિસ્તાનને હરાવ્યું. સવારે 7-9 વચ્ચે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ઉડાન. ઇસરોના ગગનયાનની મિશનની ટેસ્ટ ફ્લાઇટ TV D1 આજે પહેલી ઉડાન ભરશે. ઢોરથી થતા અકસ્માતમાં માલિક પાસે વળતર વસૂલવામાં આવશે. આ હતી આજના સમાચારની મુખ્ય હેડલાઇન્સ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે.